तू नाम जो मोटा भाई मोहन भट्ट એટલે સેમાં બ્રાહ્મણ છો? બ્રાહ્મણ છો? તો આ પગમાં શું થયું તમને? એક્સિડન્ટ થયું છે. અહીંયા કેટલા ટાઈમ થી રહો છો તમે? અહીંયા તો 3-4 દિવસ થયો, નહીં તો સિટી લાઈટ માં રહો. સિટી લાઈટ માં તમારા પરિવાર નથી? પરિવાર કોઈ નથી? કઈ વાંધો નહીં, તમારી સાથે શાંતિથી બેસીને વાતચીત કરું. ઓકે, તમે કેટલા ટાઈમ થી ઓળખો છો? હું જસ્ટ અહિયાંથી નીકળું એટલે જોઈને જાઉં કે આ ભાઈ વરસાદમાં પાણી ઉપરથી પડે છે, અને એમને પગમાં જોયું અને એને કીધું શું થયું ભાઈ, કેમ કે મારું એક્સિડન્ટ થયું ને રહેવાનું કઈ જગ્યા નથી, આમ કે મેં તમારા યુટ્યુબના વિડીયો બધા બહુ જોયા અને મેં નંબર સેવ કરી રાખ્યો ને તમને કોન્ટેક્ટ કર્યો. ના ના, ચાલો કઈ વાંધો નહીં, વાતચીત કરી લઈએ અને એમની બનતી મદદ એમની માટે કરીએ જેથી એનું કઈક થોડુંક સારું થઈ શકે, બરોબર? અને થેન્ક યુ, તમે આવા સમયમાંથી સમય નીકાળીને ફોન કર્યો, એની માટે આભાર તમારો. વેલકમ. પેલા તો મોટાભાઈ, તમારું નામ શું છે? મોહન ભટ્ટ. મોહનભાઈ ભટ્ટ? મોહન, હા ભટ્ટ. તમારું મૂળ વતન કયું? ઉત્તરાખંડ. ઉત્તરાખંડ થી આવ્યા છો? હા. તો અહીંયા સુરતમાં કેટલો ટાઈમ થયો? વધારે થઈ ગયો, 8-9 વર્ષ થઈ ગયું. 8-9 વર્ષ? તો તમારા પરિવારજનો સ્નેહીજનો કોઈ નથી? નથી, અહીંયા કામ કરું. શું કામ કરતા હતા તમે? હોટલમાં. હોટલની અંદર? હા. એટલે શું કામ કરતા હતા હોટલ? કારીગરમાં, ચાઇનીઝ પંજાબી કાંઈ પણ. ચાઇનીઝ પંજાબીના કારીગર છો? હા. તો પછી આવી હાલતમાં કેવી રીતે અહીંયા આવી ગયા તમે? આ તો એક્સિડન્ટ થાય છે સાહેબ, હોટલ બંધ થાય છે ને આ લોકડાઉનમાં, આ હોટલ તો ચાલુ નથી થયા હતા પછી. એટલે પગમાં શું થયું હતું? આ એક્સિડન્ટ થઈ ગયા અહીંયા સિટી લાઇટ ઉપર. એક્સિડન્ટ કેવી રીતે થયો હતો? આ કાર વાળો ઠોકીને નીકળી ગયો, ફોર વ્હીલ વાળા અડાડીને જતા રહ્યા. તો પછી એની સારવાર કેવી રીતે કરાવી તમે? કોઈ નથી કરાયા અહીંયા, મહારાજ થી આ મંદિરમાં મહારાજ કોલ કીધા, 108 ઉલાઈના અહીંયા મોકલી દીધા. આ સરિયો છે ને, અહીંયા સરિયો છે, 2 બોલ્ટ છે. અચ્છા, સરિયો નાખવો પડે? હા. તો એટલું ભયાનક એક્સિડન્ટ થયું હતું? હા. એટલે કેટલા ટાઈમથી તમે પુલ નીચે રહો છો? અહીંયા તો અત્યારે મતલબ 17 તારીખના મારા ઓપરેશન થયા થાય, 21ના ડિસ્ચાર્જ કરી દીધા. 21 તારીખ પછી પુલ નીચે રહેવા? હા. તો પછી આ વરસાદમાં અને પછી કેવી રીતે પોતાનું? આ તો પ્રોબ્લેમ છે સાહેબ, વરસાદ નથી પણ થાય તો કાંઈ વાંધો નહીં. અહીંયા મચ્છર પણ લાગે, મલેરિયા પણ થાય છે લાગે છે. આ બુખારના દવાઈ તો આપે, આ કામ નથી કરે. ટાઈમ ટાઈમમાં બુખાર આવી જાય, 12 વાગે બપારે બુખાર આવી જાય. આ ગોળી લઉં તો શાંત થાય, નહીં તો પૂરા કાંપતા હું. ના ના, મતલબ ખબર નહીં તમે કેવી રીતે રહેતા હોય, બરોબર? પહેલાં તો મારું નામ પોપટભાઈ આહિર છે, અને અમે લોકો જે લોકો રોડ ઉપર રહેતા હોય છે, પછી જે લોકોને મહેનત કરવી છે એવા દરેક લોકોને અમે સપોર્ટ કરતા હોઈએ છીએ. તો આજે સુરત નગરપાલિકા દ્વારા અને જ્યોતિ સામાજિક સેવા સંસ્થા દ્વારા એક સરસ મજાનું શેલ્ટર હોમ ચાલે છે. તો પહેલાં તો તમે આ રોડ ઉપર જે રહી રહ્યા છો, પહેલાં તો મારી સાથે ચાલો. તમારા કેમ કે પગની હાલત વધારે ખરાબ થઈ ન જાય એટલા માટે તમને એક વ્યવસ્થિત સારવાર માટે, અને તમારી હજી બહુ ઉંમર નાની છે અને એટલી નાની ઉંમરમાં તમારે આવી રીતે કોઈ પરિસ્થિતિ ના જોવી પડે જેનાથી કે તમારે કોઈ પ્રોબ્લેમ થાય, બરોબર? તો પહેલાં તો મારી સાથે ચાલો, તમારે એક સારી રહેવાની સગવડ કરી આપીએ છીએ. દોસ્તો, અમે લોકો અત્યારે પાર્લે પોઈન્ટ પાસે એક પુલ છે, અને એ પુલ નીચે આ ભાઈ છેલ્લા થોડા દિવસોથી અહીંયા રહી રહ્યા છે. અહીંના કોઈ સ્થાનિક રોશનીબેન કરીને એમનો ફોન આવ્યો હતો, અને તમે એની હાલતને તમે જોઈ શકતા હશો કે પગમાં એટલું બધું વાગ્યું છે, અને તેમ છતાં પણ ખબર નહીં કેવી રીતે અહીં સુધી પહોંચી ગયા છે. એક માણસ છે તો માણસની મદદ કરીએ, જેના થકી એના જીવનમાં જો થોડોક બદલાવ આવશે, આપણી માટે સૌથી મોટી સેવા થશે. આજના એપિસોડને પૂરેપૂરો જોજો, તમારા દરેક ગ્રુપની અંદર શેર કરજો. તો મોટા ભાઈ, મારી સાથે ચાલો, બરાબર? ચાલો આવી જાઓ, ઊભા થઈ જાઓ. ચાલી શકો છો તમે? હા, ચાલી તો શકું છું. ચાલી શકો છો ને? ચાલો.
तो दोस्तों रात्रे मोहन भाई ने लावा आव्या था पण रात्रे लेट थई जावाती आपणे तेमने जे पण काही सारी रीते रही सके माटे अत्यारे आपणे एना बाळ कट करी रह्या छीए। पण दोस्तों घणा टाइम थी रोड उपर रहेवाती माथानी हालत पण अत्यारे एवी रीते थई चूकी छे के तमे जो के माथामां एटलो बधो मेल भर्यो छे के तमे कदाच जोई पण नहीं सको। आ बाजू आवो तमने बतावीए, आ बाजू जो મોહન ભાઈ કેવું લાગે છે અત્યારે? સરસ લાગે છે, સારું લાગે છે। અત્યારે ધોવાનું તો 20-25 દિવસ થઈ ગયા, 20-25 દિવસથી નાયા જ નતા। નથી, ચાલો કાંઈ વાંધો નહીં, આજે શાંતિથી નાહી લો બરોબર। અને માથામાં એટલો બધો મેલ છે કે હું તમને કદાચ ફોટો પાડીને બતાવું તો તમે પણ કહેશો કે હું છું, પણ કાંઈ વાંધો નહીં, તમારી પરિસ્થિતિમાં થોડોક બદલાવ લાવવાની કોશિશ કરી છે। પણ હવે ટાઈમસર બધી વસ્તુ જે પણ દૈનિક ક્રિયા હોય છે એને કમ્પ્લીટ કરજો, ઓકે? ચાલો આવી જાઓ, આવી જાઓ। તો દોસ્તો ફાઇનલી મોહનભાઈની માટે જે પણ કાંઈ નાના મોટી સગવડ રહેવા માટેની પહેલાં તો જે એમને મળી છે તે જ્યોતિ સામાજિક સેવા સંસ્થા અને સુરત નગરપાલિકા દ્વારા જે શેલ્ટર હોમ ચાલે છે તો ત્યાં અમને રહેવાની સગવડ કરી આપી છે। અને એમના જે પગમાં થોડો ઘણો પ્રોબ્લેમ હતો તમે આગળ વિડીયોમાં જોયું કે ખૂબ જ ખરાબ કન્ડિશનની અંદર તે ત્યાં પુલની નીચે રહેતા હતા, પણ કાલ સાંજે એમને લાવવામાં આવ્યા અને રાત્રે લેટ થઈ જવાથી પછી બહુ મોડું થઈ ગયું હતું, એટલા માટે પછી એમ થયું કે સવારમાં જ તેમની સાથે વાતચીત કરીશું। તો પહેલાં તો મોહનભાઈ કેવું રહ્યું તમારી માટે? સારું રહ્યું સર, અચ્છા હે, મતલબ કમ્ફર્ટેબલ હે। બરોબર જી, આપકી મતલબ ઉંમર કેટલી છે? 25 એટલે 25 વર્ષના છો હજી, તો એટલી ઉંમરમાં કેમ પછી આવી રીતની લાઈફ થઈ ગઈ હતી તમારી? સર એક્સિડેન્ટ હો ગયા, હોટલ ભી બંધ હો ગયા થા, તો નાકે પે જતા થા, કભી કામ મિલતા થા કભી નહીં મિલતા થા। અબ વો એક દિન કામ પે જાઓ તો 700-800 રૂપિયા મિલતી, 3-4 દિન કામ હી નહીં મિલતા હે, વહી ખાના વાના ખાઓ રહે જાઓ, ફિર મિલા તો ગયા હોટલ, અભી અબ અબ જોબ મિલતા તો એક્સિડેન્ટ હી હો ગયા, અભી અબ સીઝન કા ટાઈમ આ રહા થા, અબ જોબ મિલ જાતા કહીં ના કહીં, તો અભી એક્સિડેન્ટ હી હો ગયા એસે, તો ઇસકે વજહ સે એસા હો ગયા સર। ચલો કોઈ વાત નહીં, અબ તો ज़्यादा अच्छा हो गया है पैर के अंदर भी, तो आपके लिए जॉब का भी कुछ हम सेटिंग करवा देते हैं, ठीक है सर, जिसके अकॉर्डिंग आपके लिए काम भी मिल जाएगा और आपका 2 पैसे का आवक भी हो जाएगा। ओके सर। और आप पैसा भी कमाने लगोगे और आपके लिए अच्छी जॉब का भी हम सेटिंग कर देते हैं। सर मैं काफ़ी सालों से इधर ही हूँ, मैंने कॉल भी नहीं किया है, कुछ भी नहीं किया है सर, काफ़ी टाइम से इधर ही हूँ सर। आपके मम्मी पापा को पता है? पता तो होगा सर, अब मैं कॉल ही नहीं, मेरे को ना नंबर मालूम है ना उनको पता है सर, 15-16 ईयर हो गई सर। तो आप कैसे छोड़ के आ गए थे? मैं आया था 15 का, वो सॉरी 12 या 13 का एज था सर, तब से आ गया था। क्यों, मतलब घर क्यों छोड़ दिया था? ऐसे छोड़ दिया सर, हो गया तो हो गया, आ गए थे तो आ गया। એટલે કુછ પ્રોબ્લેમ હુઆ થા? ના પ્રોબ્લેમ તો નહીં હુઆ થા, એસે આ ગયા, મતલબ સર માઇન્ડ જૈસા બોલા વૈસે આ ગયા। તો કેસે દિક્કત આઈ થી યહાં આને કે બાદ? દિક્કત તો નહીં આઈ, જોબ વોબ મિલ ગયા થા, જબ તક આપ સહી થા તો એસા પ્રોબ્લેમ તો કુછ ભી નહીં થા, જોબ તો કહીં ભી મિલ જાતા થા, ક્યુંકી અબ થોડા બહોત એજ્યુકેશન ભી હે તો સર વો કેપ્ટન વેપ્ટન મેં ભી કુછ ભી કર લેતા હું, એસા મતલબ ઓર્ડર ઓર્ડર લેને કા કામ બહાર રેસ્ટોરન્ટ મેં ભી, जैसे एंड कुकिंग का काम भी कर लेता हूँ, तो जॉब मिल ही जाता है अक्सर, मतलब अब एक ही काम आता तो नहीं भी मिलता, जैसे अब होटल लाइन में काफ़ी काम आता है तो मिल ही जाता है जॉब, अब कुछ ही किसी ने वहाँ खाली होता है। तो वहाँ पे पुल के नीचे का एक्सपीरियंस कैसे रहा? वो तो बहुत बेकार रहा सर, मैं मतलब ये सिटी लाइट में रहता था सर, सिटी लाइट में भी मतलब पुल के नीचे रहता था, बट कम्फर्टेबल था, उतना गंदा वंदा नहीं था, थोड़ा अच्छा ही था उधर से, तो उधर बारिश और ज़्यादा आने लग गई थी, पूरा अंदर ये भीगने का वो डॉक्टर ने मना किया था, तो पूरा परेशान हो गया था, तो किसी ने बताया उधर जाओ अच्छा रहेगा, उधर नहीं आता है बारिश ब्रिज में, तो उधर गया तो वो कोई बेवड़े लोग भी थे, ये लोग शराबी लोग, ये लोग डराते थे, एक जगह पे नहीं आता था और अच्छा कम्फर्टेबल जगह भी था, तो वो लोग डराते थे,
ये करते थे, जो अब थोड़ा बहुत कोई पैसा दे के भी जाता था, चोट वोट देख के वो भी लूट लाट के ले जाते थे। अब मेरे को खाने की इच्छा नहीं होती थी, ना ब्रश किया है ना कुछ किया है, तो कंफर्टेबल ही नहीं लगता था खाने के लिए भी। जो फूड वूड रखता था, चलो भूख लग जाए, तो वो भी उठा के ले जाते थे। तो तब मैं उतना वो बेकार जगह में गया, फिर मैं अकेले में सोने लगा। मैं बोला इनके साथ सोऊंगा खाली और प्रॉब्लम आएगी। चलो कोई बात नहीं, आपको अभी अच्छी जगह मिल गई है, ठीक है, यहाँ पे रहिए, अपना पैर में जो भी थोड़ा बहुत प्रॉब्लम है उसका हम अच्छे से इलाज भी आपके लिए करवा सकते हैं, ठीक है, वो भी हम दिखा देंगे। और आपके लिए जो भी अभी काम करने का, जब भी आपका पैर सब सही हो जाए तब आपके लिए काम का भी हम सेटिंग कर देंगे, ठीक है। यहाँ पे रहिए शांति से, और जो भी प्रॉब्लम हो तो हमें बताइएगा, हम आपके लिए कुछ ना कुछ अच्छी सुविधाएं कर देंगे, ठीक है। तो चलो अब हम विदाई लेते हैं, आप अपना ध्यान रखिएगा, और जो भी हो सकता था उतना हमने किया है और आगे भी आपके लिए करते रहेंगे। ओके सर, थैंक यू सर। ओके, थैंक यू सर। तो दोस्तों, मोहन भाई माटे जेटलू पर बनी सके एटली आपणे एमने फेसिलिटी आपवानी कोशिश करी छे, अने एमना पगमां तो जो के हवे थोड़ुं घणुं सारूं थई चूक्युं छे, केम के एमनो जे घाव हतो ते रुजાઈ ગયો છે, અને હવે તે હરી ફરી પણ શકે છે, ચાલી શકે છે શાંતિથી। અને હવે એમની માટે કોઈ કામની પણ આપણે કોઈ સુવિધા કરી આપશું, જેથી હવે તે બે પૈસાની આવક કરી શકશે। તમારી આસપાસ પણ ઘણા બધા લોકો આવી રીતે રોડ ઉપર રહી રહ્યા છે, એમની પાસે જાઓ, એમની હાલતોને જાણો, એ પણ એની જિંદગીમાં બદલવા માંગતા જ હોય છે, પણ એને એક સારા વ્યક્તિ અને એક સારા સાથની જરૂર હોય છે। તો બસ આપણે એમના સારા વ્યક્તિ બનીએ અને આપણે એને એક સારો સાથ આપીએ, જેના થકી એની લાઈફને સારી રીતે બદલાવી શકે। એક માણસ છે તો માણસની મદદ કરવી જ જોવે, કેમ કે ભગવાને ગીતામાં કહ્યું છે કે આપણે આપણું કર્મ કરવાનું છે, ફળ કેવું મળશે તો આપણે ખબર નથી, બટ આપણે જે સારું કામ કરીશું તો એ જીવનમાં હંમેશા માટે ઉપયોગી થશે। તો બસ એકબીજા લોકોની મદદ કરતા રહીએ। ફરીથી આવતીકાલે સાંજે 5:30 વાગે મળીશું, ત્યાં સુધી તમારું બધાનું ધ્યાન રાખજો। અને દોસ્તો, એક લાસ્ટ અપડેટ તમને આપી દઈએ કે 19 સપ્ટેમ્બરના રોજ એક સરસ મજાનું આયોજન થવા જઈ રહ્યું છે સુરત સિટીની અંદર। તો તમને બધાને જાહેર આમંત્રણ આપીએ છીએ, 9:00 વાગ્યાનો ટાઈમિંગ રહેશે, અને એ જે પણ કંઈ અપડેટ છે એ તમને આપી દઈશું। રવિવારનો દિવસ છે તો અવશ્ય તમે લોકો તમારા ફેમિલી સાથે પધારજો, ત્યાં એવા 150 માતાઓ બહેનો દીકરીઓ ભાઈઓને આપણે એક સાથે સિલાઈ મશીન વિતરણ કરીશું, અને ખૂબ જ સારી રીતે આયોજન આપણે કરીશું બધા સાથે મળીને। તો આપણી પૂરી ટીમ સાથે ત્યાં મળીશું આપણે 19 સપ્ટેમ્બર। તારીખ નોંધ ના કરી હોય તો ફરીથી કરી લેજો, તો તમે દરેક લોકો આવવાનું ભૂલતા નહીં। તો એકબીજા લોકોને મદદ કરતા રહીશું, એક નવા વિડીયો સાથે નવા વ્યક્તિ સાથે ફરીથી આવતીકાલે સાંજે 5:30 વાગે મળીશું, ત્યાં સુધી તમારું બધાનું ધ્યાન રાખજો। જય હિન્દ, જય ભારત। ચાલો મોહનભાઈ, હવે રજા લઈએ છીએ। ઓકે, વેલકમ સર।